आपका नाम सिस्टर वैलेंटिना है, राइट? ओके, आपने तीन गवाही दी है जो परमेश्वर ने आपके जीवन में करी है. और सबसे पहली गवाही आपके बेटे के विषय में है, ट्यूमर के बारे में. प्लीज बताइए टीना. ईश्वर पिता पुष्कर आभार मानु छू, तेमना नाम ने धन्यवाद आपू छू. फर्स्ट ऑफ ऑल हूँ पहला थी एटली बीव छू के अत्यार सुधी मैं फर्स्ट मारी लाइफ में मा पहली टेस्टिमनी आपी रही छू. मारा मैरेज थया पछी ईश्वरे दीकरानुं दान आप्युं रेम्यलनुं. रेम्यल ज्यारे लगभग बे के त्रण महीनानुं हशे अने एने अहींया कानी पासे एक ट्यूमर थयुं हतुं. હું ઈશ્વર પિતા પાસે માફી માંગુ છું કે આ મારે બહુ પહેલાં કહેવું જોઈતું હતું, પણ હું નહીં કહી શકી. એ ટ્યુમર માટે અમે ઈશ્વરના સેવક સાથે પ્રેયર કરાવી. ઓકે, અને આપ આપકા બેટા રેમિલ કિતને સાલ કા થા? 3 કે 4 મહિનાનો જ હતો. સિર્ફ 3 મહિને કા થા રેમિલ, તબ ઉસકે કાન કે પીછે ટ્યુમર હુઈ થી. સિર્ફ 3-4 મહિને કા થા બચ્ચા, ઓર ઉસકે કાન કે પીછે ટ્યુમર હુઈ થી. ઓર ઉન્હોને प्रभु के दासों के पास दुआ करी, परमेश्वर से मांगा अनुग्रह कि उनके बेटे के लिए प्रभु कृपा करे. डॉक्टर क्या बोल रहे थे? डॉक्टर ने पास हम लोग को गया, हमने यूएससी करी, हमने कीधु के जो मेडिसिन थी नहीं आवे तो तेनु सर्जरी पण करू पड़े. डॉक्टर के पास वे गए, उन्होंने यूएससी किया और टेस्ट करने के बाद डॉक्टर ने बोला अगर दवाइयों से ये ट्यूमर नहीं जाती है तो सिर्फ 3 महीने के बच्चे पर सर्जरी करनी पड़ेगी. ત્યાર પછી અમે ઈશ્વરના સેવક સાથે પ્રાર્થના કરાઈ. એમણે કીધું કે તમે વિશ્વાસ રાખો, ઈશ્વર તેને એમના નામથી જ ઓગાડી દેશે. અને ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું. પરમેશ્વર કે દાસો કે પાસ જબ દુઆ કરવાઈ, પ્રભુ કે દાસો ને વિશ્વાસ દિલાયા, સિર્ફ આપ વિશ્વાસ કરો, પરમેશ્વર દુઆ કે દ્વારા હી ઇસ ટ્યુમર કો પિઘલા દેંગે. હાલેલુયા. ઓર ફિર ક્યા હુઆ? અને વિધિન વીક એને એકદમ રિડ્યુસ થઈ ગયું, ટ્યુમર દેખાવાનું બંધ થઈ ગયું. એની માટે ઈશ્વર પિતાનો આભાર માનું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. વિધિન વીક, એક સપ્તાહ કે ભીતર વો ટ્યુમર પિગલના શરૂ હો ગઈ ઓર વો ટ્યુમર સે પરમેશ્વર ને બેટે કો આઝાદ કિયા. પ્લીઝ બતાયે. ત્યાર પછી લગભગ રેમ્યલ 1 કે 2 વર્ષનો હશે. દૂસરી એક ગવાહી ઉનકે બેટે કે જીવન મેં પરમેશ્વર ને ખડી કી. વો ઘટના ક્યા હૈ? દૂસરા કોન સા કામ થા જો પ્રભુ યીશુ ને કિયા? અમાર લોકો નું ધ્યાન નહોતું અને ખબર નહીં કઈ રીતે જે ઓલ આઉટ ની રિફિલ આવે છે એ કઈ રીતે ખોલી અમને લોકો નથી ખબર, પણ એ પી ગયો અને પછી એ આવ્યો અમારી મારી પાસે આવ્યો મમ્મી કરીને. ઓકે, જબ વો છોટા થા સિસ્ટર વેલેન્ટિના કા બેટા, ઓલ આઉટ જો લિક્વિડ હોતા હૈ મચ્છરો કો મારને કી દવાઈ, વો પૂરી બોટલ ગટગટા ગયા, પૂરી બોટલ પી ગયા થા. ઇનકે ઇનકા ધ્યાન નહીં થા ઓર વો અપને આપ જાકર વો બોટલ ખોલી ઓર પૂરી બોટલ પી ગયા થા ઓર ફિર ઉસને આકર બતાયા. હાજી, બાદ મે ક્યા હુઆ? અમને મને ખબર નથી કે શું થયું એમ, પણ જ્યારે કેરોસીન જેવી સ્મેલ આવી તો મને લાગ્યું કે આણે કંઈક પીધું છે એમ. તરત જ અમે ઈશ્વરના સેવક ત્યાં જ હતા, ભાઈ ને ભાભી એ લોકોને ત્યાં જ હતા, એ લોકોને કીધું કે આવું થયું છે. અમે બહુ જ ગભરાઈ ગયેલા કે અમે લોકો શું કરીએ હવે આની માટે, કારણ કે એ વખતે મમ્મીના ઘરે અહીંયા હતો રેમ્યલ અને આ બધી બનાવ બન્યો. પરંતુ એ વખતે બી ઈશ્વરના સેવકે પ્રેયર કરાવી અને રેમ્યલને સહેજ બી એને ડેમેજ નથી થયું કે કંઈ જ એને એવી કોઈ આડઅસર બી ના થઈ, ખાલી પ્રાર્થનાથી એને મટી ગયું. અને કોઈ જને વોમિટિંગ કે એવું કશું બી જ નહીં. હાલેલુયા. જબ દુઆ કરી ગઈ ઉનકે બેટે કે લિયે, પૂરા ઓલ આઉટ કા મચ્છર મારને કા લિક્વિડ ઓ પી ગયા હૈ, ઉસસે કુછ ભી નહીં હુઆ. હાલેલુયા. પરમેશ્વર કા વચન કહેતા હૈ વિશ્વાસ કરને વાલે અગર જહેર ભી પી લેંગે, ઉસકા મતલબ યે નહીં જાનબૂઝ કર પીના હૈ, ગલતી સે પી લેંગે, ऐसी कोई गलत चीजें उनके शरीर में जाएगी, उसका कोई भी असर उनके ऊपर नहीं होगा. हालेलुया. परमेश्वर को महिमा दीजिए प्यारो, वो हमारा खुदा है. हालेलुया. और उसको कुछ भी असर ना हुई, ना ही कोई वॉमिटिंग, ना ही कुछ हुआ. मैं खुद वहां था, वो आराम से खेलता था, कूदता था. हालेलुया. हाजी. और तीसरी एक बड़ी गवाही परमेश्वर ने आपके जीवन में खड़ी करी,
उससे पहले लास्ट वीक उनके लिए जो दुआ करी गई उसकी क्लिप बताना चाहते और फिर सिस्टर टीना बताएंगे वो दुआ के बाद परमेश्वर ने उनके जीवन में क्या काम किया। लास्ट वीक की क्लिप प्लीज बताएगा जब सिस्टर टीना के लिए दुआ करी गई। या आप देख रहे हो लास्ट वीक उनके लिए दुआ करी जा रही है और जब उनके ऊपर ले हैंड किया गया परमेश्वर की आत्मा ने उन्हें छुआ और वे अभिषेक से भरे और जैसे हमने आपको बताया है वचन से सिखाया है अभिषेक क्या करता है। यशायाह 10:27 में वचन कहता है अभिषेक हर एक जुए को तोड़ डालेगा। हालेलुया। ये दुआ के बाद क्या हुआ सिस्टर टीना प्लीज बताए। लास्ट संडे जारे आ बधु बनाव बन्यो हूँ एने एक्सप्लेन नथी करी सकती ए मारी माटे बहुज प्रेशियस मुमेंट हती अने हूँ ईश्वर पिता ने आगळ आवता पहेला एज कहती थी कि ईश बाप हूँ बहु पापी छूँ जेवी छूँ ए तमारी हजूर में आवु छूँ अने ईश बापे वो विनम्रता के साथ परमेश्वर के पास आए। उन्होंने कहा मैं योग्य नहीं हूँ प्रभु आगे जाने के लिए इस जगह पर खड़ी रहने के लिए लेकिन मैं जैसे भी हूँ आपके पास आती हूँ और नम्र लोगों को प्रभु उठाते हैं। हालेलुया। जो घमंड के साथ प्रभु मैं योग्य हूँ मैं अभिषेक के लायक हूँ वो कुछ नहीं पाते वे खाली हाथ जाते हैं। जो नम्र करके अपने आप को प्रभु के आगे झुकाते प्रभु उनको आशीषित करते हैं। हालेलुया। आगे क्या हुआ ईश्वर नु वचन कहे कि तमे अनुभव करो ने जुओ कि यहोवा केटलो उत्तम छे अने अनुभव मैं मारी जीवन में कर्यो अने एज वीक में आफ्टर 10 years मारी जॉब ना 10 years पत्या पछी इस बापे परमानेंट जॉब नो ऑर्डर आप्यो। हालेलुया। आपकी तारीफ बहुत कम है। हालेलुया। हालेलुया। वो ही वीक में उनका कहना है उनके लिए लास्ट संडे ले हैंड प्रेयर करी गई थी और वो ही वीक में 10 साल के बाद वो जॉब जहां वे जॉब कर रहे थे सिविल हॉस्पिटल अहमदाबाद में गवर्नमेंट जॉब में उनको परमानेंट ऑर्डर प्रभु ने दिलाया। हालेलुया। हालेलुया। अभिषेक हर जुए को तोड़ता है उनके फाइनेंशियल बर्डन रूपी जुए को प्रभु ने तोड़ा है। हालेलुया। हालेलुया। प्रभु का धन्यवाद हो हम प्रभु के नाम को धन्यवाद। आप क्या कहना चाहते हो टीना आप ये अनुभव के बाद। ये अनुभव पछी घणो बधु मारा मारी लाइफ में चेंजिस थउ मारी बीक स्पेशली जे मने बहु बीक लागती थी स्टेज पर आवा माटे ए ईसु बापे मारी दूर करी अने आजे हिम्मत थी हूँ अहीं बोली सकी तेनी माटे ईश्वर पिता नो आभार। हालेलुया। हाय प्रभु को धन्यवाद दे प्रभु को महिमा दे। थैंक यू सिस्टर टीना आप बैठ सकते हो। प्रभु के नाम को महिमा दे। हाय गाय छुटकारा छुटकारा यीशु नाजरी ने दिया छुटकारा हर छुए से हर बंधनों से प्रभु छुटकारा देने वाला प्रभु है। हालेलुया। बैठ जाए।